भगवान आ जोजे आ माठो दीप भगवान आओ आओ दिवाड़ी तारे मने आपी थी। हे भगवान आवी दिवाड़ी मारे तने हू करवू मारे छोकराओ नु करवू मालधोर नु करवू आमा मारे हू करवू आमा किने मारे खवरावू बापा आ लोन ना रुपया भरवा सरकार नी लोन मारी माथे बापा 1.5 लाख रुपया छे हवे आमा हू हू करी मारे छोकरा नु करी के अमारो घर पोषण करी के शियाळु पासु वावेतर हवे आमा हू केम करी अगी। हे सरकार तमने विनंती छे अमारा हमु बापा जो आ खेडूत नो ताट तमारे हाथे पगे लागे बाबा मारी वेदना जो हे भगवान तो अमारू पूरू कर नाख्यू पण हवे सरकार तू जरी अमारा हमु बापा जो आ आ जो आ खेडूत नो कोण था है। गुजरात में चोमासु विधिवत पूर्ण थवा छता हजु वरसाद अविरत चालू छे परिणामे समग्र गुजरातना खेडूतोने मावઠાને કારણે ખેતી પાકનો શોથ વળી ગયો છે। કપાસ મગફળી સોયાબીન મરચા ડુંગળી સહિતના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી તાકીદે સર્વે કરાવીને ખેડૂતો વહેલી તકે યોગ્ય સહાય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। ભાઈ આ વરસાદ આજ ઈમાન એક મહિનો દીથા એક ધર વરસાદ વાહે પડી જવો હાઈતમ ટાણાનો જરે રહેતો નથી આ મોલ હાસવા દેતો નથી આઠ દસ ગામમાં પરિસ્થિતિ આવી છે અટાણે। અચ્છા કેટલો પાક કેવી રીતે નિષ્ફળ ગયો છે? નિષ્ફળ જો અટાણે જાવ સોયાબીન માંડવી બે માંડવી પેલું પતી ગયું સોયાબીન અટાણે સોયાબીન અટાણે ખેડૂત બધું પૂરું થઈ ગયું અટાણે આવ ફિનિશ થઈ ગયું અટાણે હવે એમાં કઈ છે નહીં એમાં કઈ મજૂરી જેવું થાય નથી અટાણે હવે મજૂરી અટાણે 700 રૂપિયા મજૂરી છે એને સુકવી કિમી તો વીઘે 7-8 મૂલી ખાઈ ગયા અટાણે એક વીઘે હવે એમાં કઈ છે નહીં હવે માણા ને આમાં કઈ છે નહીં ખાતર જેવું થઈ જાય એમાં સરકાર કઈ જો રાહત આમાં કઈ કરે સરકાર તો એટલી ખેડૂત ને ઓલી છે લાગણી કમોસમી વરસાદને કારણે પાકના વાવેતરને પણ ભારે નુકસાન થયું છે। એક ખેડૂતનો વિડીયો નુકસાન થયા પછી જે પ્રમાણે વલોપાત કર્યો તે વાયરલ થયો હતો। સૌરાષ્ટ્રનો આ યુવક નાનો ખેડૂત છે પહેલા 2 વીઘાની મગફળી વરસાદમાં નષ્ટ થઈ ત્યારબાદ 5 વીઘામાં વાવેલ સોયાબીન પર આશરો હતો અને સોયાબીન લણવાનો સમય આવ્યો ત્યારે જ વરસાદ આવી પડતા સોયાબીન પણ નષ્ટ થઈ ગયાનું ખેડૂત યુવકે જણાવ્યું। તી સાહેબ તમે જોવશો અત્યારે ત્યાં સોયાબીન કાલે કાઢવાનું હતું 15 મૂલી હતા બરોબર અમે નાનો પરિવાર છે નાનું કુટુંબ છે અમે આની ઉપર આખો ખર્ચો અમારો હતો અને જે કુદરતી આફત આવી એટલે અમારું સોયાબીન છે બધું પાક છે નિષ્ફળ થઈ ગયો છે આની ઉપર અમારે રોટલા હતા હાજીજી કરીને આને 4 મહિને હાચવું હોય અમને મૂલી કર્યા હોય આ દવા છે બિયારણ લેવા જાય તો અટાણે ડબલ ભાવ લે છે ખાતરના પર 1400-1500 રૂપિયા છે ને આ અમારો મોઢામાં આવેલો કોરિયો આજે ભગવાને છીનવી લીધો છે ને અમારે હવે અપેક્ષા રાખવી તો કિની મેરે રાખવી ભગવાને તો હવે અમારી ઉપર આવું કર્યું હવે સરકાર મેરે અમારી એવી અપેક્ષા છે કે અમે જે બેંકમાં લેણું લઈ ગયેલું હોય અમારું એ સંપૂર્ણ અમારું માફ કરે એવી સરકાર સાથે અમે વિનંતી કરીએ। છેલ્લા ઘણા દિવસથી પવન સાથે સતત વરસાદ પડી રહ્યો છે ખેડૂતોના મરચા ડુંગળી સોયાબીન મગફળી સહિત પાકના વાવેતરને પણ ભારે નુકસાન થયું છે। મોગા ભાવના ખાતર બિયારણ દવાઓનો ખર્ચ કરેલો હોય ત્યારે હવે પાક નિષ્ફળ ગયો છે હાલ પણ ખેતરમાં પાણી ભરાયા હોય ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે જેને કારણે તાત્કાલિક સરકાર દ્વારા સર્વે કરાવીને મોલમાં જે નુકસાન થયું છે તેનું વળતર આપવાની માંગ ઉઠી છે। મુંબઈ સમાચાર માટે રિપોર્ટ જીગર પંડ્યા।